અને સાહેબ ભાગશાળી માણસ હોય સાહેબ, અને જો ખરેખર આ વખતે કોરોનાના કારણે સન માતાઓ પિતૃઓ બહુ ડખે સડવાના છે, કારણ કે કોના બાપને કોણે હળગાવ્યો હોય સાહેબ. ફોન આવે ભાઈ તમારા પપ્પાનું ડેડ બોડી લઈ જાઓ, એ તો સાહેબ બધું પેકઅપ કરી આપતા, તે લઈ જાય ને બધી વિધિ કરી નાખે, ગંગા હરિદ્વાર જઈ આવે, અસ્થિ પધરાવી આવે, 15 દિવસ પછી પાછો ફોન આવે ભાઈ તમારા બાપા લઈ જતો, કે ઓલા લઈ ગયા હતા એ કોના બાપા હતા. આવું આવું બહુ છું. બે કાગડા સાહેબ જેઠ મહિનામાં ઉડતા ઉડતા જતા હતા, એટલે પૂછ્યું કે એ ક્યાં જાવ છો? એ કે શ્રાદ્ધમાં. પણ ડો જેઠ મહિનો આલે, હજી તો વાર છે 3-4 મહિનાની, ભાદરવા મહિનાની. એ કે છોકરા અમેરિકા રહે છે ને, ઉડતા ઉડતા 3 મહિના થઈ જાય ને. લે એક ભાઈ તો છે ને બાપુ આમ શ્રાદ્ધ નાખતો હતો, આમ કાક કાક કાક, પણ કાગડો કોઈ વાતે આમ આવે નહીં, આમ ધ્રુજે બિચારો. એટલે નાના ભાઈએ મોટા ભાઈને કીધું કે મોટા ભાઈ તા કે હ બાપા કેમ ને આવતો? તા કે બા બહાર બેઠા ને, બાને અંદર લઈ જાઓ પછી જો બાપા આગળ મળે ખાવા. તો પછી બાને અંદર બેહાડે, બાપા પાછા તોય નહોતા ખાતા. પછી કીધું કે હા ભાઈ બાપા કેમ નથી ખાતા? તા કે રોજ બહાર ખાતા ને એટલે બાપાને અહીંયા ન ભાવે. મારો કહેવાનો અર્થ, મારો વાત બેનો પ્રસંગ એ લેવા નીકળ્યો હતો, ગીરનું હંચાળા. વાત એ કરું છું જેને દીકરી પાત્ર વળાવ્યું હોય ને મારો બાપ, એ તો એને જ ખબર હોય સાહેબ. હે સાહેબ લગ્નમાં મેં ગીત સાંભળ્યા છે, બેનો સાહેબ ડચુરા વાળી વાળી દીકરીને વળાવતી હોય છે. હે એવા ઢોલ રે વાગ્યા ને હૈયા રે ધડુકિયા રે, એ જીવર રાજા ના વગડા જા રે, એ નિશાન રે એમ ઓરડામાં ફફડું રે, કુણું એક કાળજડું રે. જેને બોલાવ્યું હોય એને જ ખબર હોય. મૂળ વાત કરતો હતો ગીરનું હંચાળા ગામ, અને એ ગામની સાહેબ દીકરી, એના સાહેબ 18 વર્ષની ઉંમર, અને એક જ ભાઈ છે, એ ભાઈની ઉંમર છે સાહેબ 1 વર્ષ. બે ભાઈ બહેનના જન્મના સમયાંતર અંતર સાહેબ એટલું, એક ભાઈની ઉંમર છે 1 વર્ષની, બહેનની છે 18 વર્ષની. સાહેબ એ દીકરીને સાહેબ વિદાય કરે છે સાહેબ. સાહેબ વિદાય એ તો અદ્ભુત છે. હો હું હજી હાલમાં સાહેબ અમુક વિદાય હગી બેન મેં તો વળાવી દીધી છે બહેનોને, પણ સાહેબ બીજા કોઈના ઘરે સાહેબ જાઓ વિદાય હોય એટલે હું જોઈ ન શકું, રોવાઈ જાય. સાંભળજો સાહેબ, કોકના દુઃખની અંદર તમને સાહેબ જો આહુડા ન આવે તો માનજો કે તમારી અંદર કાંઈક કલિયુગ થોડો ઘણા અંશે પડ્યો છે. જેટલી કોમળતા હશે એટલા ભગવાનની નજીક તમે હશો. આ લખી લેજો, વાત એટલી છે. દીકરીને વળાવી સાહેબ ગીત સાહેબ વિદાયના તો અદ્ભુત ગીતા છે. મારા દાદ બાપુ લખે છે, આંબલ પીપળ ડાળ બોલાવે બેટા એકવાર હામજો, પણ ધુબકા દેતી એ જીજે ધરામાયા યારો અણહરો કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો. ગીત ગવાય છે બીજું એક, તું છો મારી મીઠી વિરણી, તું છો ગૌરી ગા પિયરિયું છોડી દીકરી સાસરીએ જા. હવે સાહેબ વાગડમાં એવું હાહરું બાપુ ભડકાયેલું, દીકરી હાહરે વહી ગઈ સાહેબ, એ પછી એક પણ વખત દીકરી પરત પોતાના પીરના ઝાડવા જોવા નથી ગયા. રાત્રી માથે સાહેબ 20-20 વર્ષના અંતર વયા ગયા, વાણા વયા ગયા. હવે ભાઈની ઉંમર સાહેબ એમ કહેવાય છે કે 20-21 વર્ષની ઉંમર થઈ ગઈ, ત્યારે લગ્ન સાહેબ લગ્ન આવ્યા છે. અને પછી કંકોત્રી લખાણી કે દીકરાને એની માએ કીધું કે બેટા આમાં બેટા જો આપણે મીઠા તેડા હોય, ફઈને બેનને वराजो खुद पोते पत्रिका आपवा जातो होय छे। बेटा बहन ने जातू जा, भाई खाली एटलुं ज बोलो मां बहन ने तो 20-20 वर्ष थी सासरे वळावी छे। हवे क्यो गाम छे ई गाम पण मैं नथी जोयुं, बहन ने पण मैं नथी जोई, हूँ तो हाव नानो हतो अन मारी उमर 1 वर्षनी, बहन ने 18 वर्षनी उमर हती। पछी बहन ने मैं जोई नथी, मां ओळखी कई रीते एकीशुं। बेटा जा तो खरो, तू ओळखी जाईस, तू जा मारो दीकरो। भाई से पोतानी घोडली रमाडतो 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 वागडमां जाय छे। अने जे गाममां साहेब बेन हारे छे ई ज गाममां साहेब आ भाई बरोबर गाममां બે ત્રણ પનિહારીઓ પાણી આમ હાર નીકળી છે। કવિ લખે છે, ત્રણ ચાર સાહેલી પાણી ડા નિહાર હે જી ત્રણ ચાર સહેલું પાણી ડા ત્રણ ચાર હતી ને એમાં વચેરી એ બેને રે વીરને ઓળખો રાત। વચેરી બેન હતી સાહેબ, એને જ દુખ હતું, ઓળખી ગઈ કે અમારો ભાઈ હોવો જોઈએ, નક્કી મારા વિસ્તારનો છે। પણ ઓળખો કઈ રીતે ખબર? ઓળખો ઓળખો મારા માડી જાય વીર એ જે ઓળખો ઓળખો માડી જાયો વીર મારી માની રે આંખની અણહારે વીરને ઓળખો રાત। નકી મારી માની જેવી જ આંખ છે, મારો ભાઈ હોય એવું લાગે છે। અને બેન પાણી ધરી પોતાના ઘરે જાય છે। અને હાહુ ને કહે છે કે ભાઈ મને લકી એવું લાગે છે કે મારા ભાઈના વિવાહ હોય એવું, કદાચ ને લગ્ન મારા ભાઈના હોય ને અહીંયા તેડું કરવા માટે આવે, મને જવા દેશો? અને સાહેબ હાહુ આમ ઝટકો માર્યો છે। હા બોલજો, તમારા ઘરમાં બીજા ઘરેથી દીકરી તમારા ઘરે દીકરાની વહુ થઈને આવે ને સાહેબ, પોતાની દીકરીની જેમ રાખશો। જેના ઘરમાં દીકરીનું સાહેબ માન સન્માન છે ને એના ઘરમાં લક્ષ્મી કાયમને માટે ઘૂઘવાટા કરશે સાહેબ। બાકી જ્યાં દીકરીનું માન નહીં હોય, જ્યાં માનું માન નહીં હોય સાહેબ, ત્યાં તમારા ઘરથી લક્ષ્મી નારાયણ તમારાથી નારાજ થઈ જાય છે। તમારા ઘરનું બધું વાતાવરણ નેગેટિવ ઉર્જામાં ફેરવાઈ જાય છે અને ઘરમાં માહોલ સાહેબ કંકાસનો રહે છે। આ લખી લેજો। અને વાત સાહેબ એટલી છે, હાહુએ ઝડકી મારી, દીકરીને ખબર પડી કે મને એમ લાગે છે કે મારો ભાઈ કદાચ ને આવશે પણ મને નહીં જવા દે। હવે સાંભળજો, થોડીક વાર લાગી અને ભાઈ આવે છે અને આયવન પાછો ફરી વખત સાહેબ પાછો કેમ ઓળખો ખબર? ઓળખો ઓળખો માડી જાયો વીર એ જે ઓળખો ઓળખો માડી જાયો। સાહેબ કઈ રીતે ઓળખાણો પાછો ખબર? મારા બાપની હે બોલડીએ વીરને ઓળખ જે મારો બાપ ડેલીએ બેહતો અને કોઈ મહેમાન જા બરોબર આવે, મારો બાપ કહેતો આવ બાપ ભાઈ રામ, આય ભાઈ રામ। અહીંયા પણ મારા હાહરાએ બોલાવ્યો, આય ભાઈ રામ કીધો ને રામકારાથી ઓળખાઈ ગયા। પોતાના ઘરના પોતાના ખોરડાના સાહેબ અવાજ ઉપરથી ઓળખી લેતા। અને હાંજ પડી અને ભાઈ બેનને કહે છે કે બેન મારા વિવાહ છે, આવીશ ને તું? જો પોતાના સાસરિયામાં દુઃખ છે ને સાહેબ, ખાનદાન બાપની દીકરી હોય ને પોતાના ભાઈને ન કહે હું તો દુઃખી છું, મારા ભાઈને ને મારા બાપને મારી માને શું કામ દુઃખી કરવા જોઈએ સાહેબ? હે આવું વિચારી લઈશ। બાકી અત્યારે મેં જોયું છે સાહેબ, પહેલાં તો એમ કહે કે બેટા તમે સાસરે જાઓ એટલે ચાવી તો એકચ્યુઅલી ટેજોરીની તમારી પાસે જ આવી જવાય, પિયરની લોકઅપની ચાવીથી સાસરે જાશો તો કોઈ દિવસ દુઃખી સુખી નહીં થાવ। અને જો બેટા કંઈ પણ કશું તને એકચ્યુઅલીમાં તારી સાસુ જો કંઈ બોલે ને તો પાછી આવી જજે, ઘણા માગા આવે છે। હા અને વાત હાસી હો, 1000 પુરુષ છે ને 700 સ્ત્રીઓ છે, 300 વાંઢેસ છે। પણ નહીં નહીં સાહેબ, આ તો ખાલી હસવા માટે કહું છું, બાકી સ્ત્રી છે એ તો શક્તિ છે, મારો બાપા શક્તિનો દેશ છે, હે આને તો વરદાન કરાય।